નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ સરસ્વતીએ જીમાં મિત્રો આજે વાત કરવી છે ધોરણ એકથી આઠના બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે પરીક્ષા વગર જ પાસ થઈ ગયા છો તો સરકારે શું નિર્ણય લીધો છે તેની સંપૂર્ણ વાત કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જે તમારા મિત્રો તમારી સાથે તમારી સ્કૂલની અંદર ભણી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી આઠ ની અંદર માસ પ્રમોશન આપવા માટે એટલે કે વિદ્યાર્થીઓ જે અત્યારે અંદર અંદર અભ્યાસ કરી રહ્યા છે પાસ કરીને ઉપરલા ધોરણમાં મોકલવા માટે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર સોળ તારીખના રોજ બહાર પાડવામાં આવેલો છે એટલે કે ગઈકાલે જે છે એ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તો તાજેતરમાં અત્યારે મિત્રો કોરોના વાયરસ એટલે કે કોવિડ ઓગણીસનું સંક્રમણ વધતા તારીખ પંદર ચાર બે હજાર એકવીસના ના રોજ સરકાર દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી હતી અને તેની અંદર ધોરણ એક થી આઠ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગેના કરેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવેલી હતી તો તેના આધારે આ જે સૂચના હતી એના અમલ ચાલુ વર્ષ એટલે બે હજાર વીસ એકવીસ પૂરતો જ મોકૂફ રાખવામાં આવે છે અને સરકાર શ્રીના આ નિર્ણય મુજબ સરકારને રાજ્યની અંદર કોરોનાના વ્યાપક ફેલાવાના કારણે રાજ્યમાં ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ પૂરતું માસ પ્રમોશનથી આગળના ધોરણમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવે છે એટલે સરકાર શ્રી દ્વારાથી જે નિર્ણય લીધેલો હતો આ નિર્ણયની અંદર ઉપ જે સચિવ છે તેમના દ્વારા મંજૂરી આપવામાં આવી ગયેલી છે અને બધા જ વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે જે ધોરણની અંદર ભણી રહ્યા હતા એમાં પાસ થઈને ઉપરલા ધોરણની અંદર પહોંચી ગયા છે આગળ જોઈએ તો હાલની અંદર જે હોમ લર્નિંગ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તો તમને યુટ્યુબ ચેનલ દ્વારા ટીવી દ્વારા તમારા શિક્ષક મિત્રો તમને ફોન કરીને વિડીયો કોલ કરીને જે શિક્ષણ આપી રહ્યા છે એ અપાઈ રહ્યું છે અને અત્યારે પણ આગામી સમયની અંદર પણ એ ચાલુ રહેશે આ ઉપરાંત વિદ્યાર્થીઓના સતત મૂલ્યાંકન તેમજ ઉપચારાત્મક કાર્યના ભાગરૂપે વિદ્યાર્થીઓનું સમયાંતરે જરૂરિયાત મુજબ મૂલ્યાંકન કરવામાં આવશે તો તમે જે એકમ કસોટી ઘરે બેઠા લખો છો ઘરે શીખીએની જે ચાર અંક આપવામાં આવેલા છે એ પૂર્ણ કરેલા છે આ મૂલ્યાંકનની અંદર વિદ્યાર્થીઓને પરિણામના આધારે કોઈ પણ વિદ્યાર્થી છે એને નાપાસ કરવામાં આવશે નહીં એટલે બધા જ વિદ્યાર્થીઓ જે છે એ પાસ થઈ ગયા છે અને આ અંગેની વધુ વિગતવાર સૂચનાઓ જે છે એ જીસીઆઈટી ગાંધીનગર દ્વારા બહાર પાડવાની રહેશે એટલે કે તમને જે ધોરણ આઠની અંદર પાસ થઈને ધોરણ નવમાં જવાના છે એમને કેવા પ્રકારના પરિણામ આપવામાં આવશે એની અંદર કયા ગુણ હશે એ બધી જ સંપૂર્ણ જે છે એ નવી ગાઈડલાઇન્સ જીસીઆઈટી દ્વારા બહાર પાડવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ ગયા છો પરંતુ આ જે હજી તમારો અભ્યાસ ચાલુ વર્ષનો બાકી હોય તો એ ચાલુ રાખજો અને આ જ વર્ષનો તમે વાંચી લેજો જેનાથી કરીને તમને આ જે વચ્ચે અભ્યાસક્રમ જે છે એ ત્રુટક ન બને અને તેના કારણે ઉપરલા ધોરણની અંદર તમને કોઈ તકલીફ ન પડે એટલે તમે ચાલુ વર્ષનો જે છે એ અભ્યાસ જે છે એ સંપૂર્ણ પૂરો કરી અને ઉપરલા ધોરણમાં જાઓ તેવી મિત્રો અમે આશા રાખીએ છીએ